जूनागढ़ जन अधिकारी मंच जिला उप्रमुख मानसी सिसोदिया वर्णी थता नव विवाद उभो थयो। मानसी सिसोदिया होद्दा पर दूर करने की मांग 2018 वर्ष में मानसी सिसोदिया विरुद्ध में मांगरोल पुलिस मथके छेतरपिंडी फरियाद दाखल थी थी। पायोनियर पेरामेडिकल इंस्टिट्यूट में विद्यार्थियों ने बोगस प्रमाणपत्र आप्या था। उप्रमुख पदे वर्णी थता भोग बननार विद्यार्थीए एफआरआई कॉपी साथ होद्दा पर दूर करने की मांग करी। जो होद्दा पर हटा ना आए तो प्रथम अमरी साथ न्याय करो। टूंक समय में जूनागढ़ जिला जन अधिकार मंच उप्रमुख तरीके श्री मानसिंह भाई सिसोदिया ने वर्णी थी है ये बदल जो मानसिंह भाई सिसोदिया है ये भूतपूर्व अमरा पायोनियर पेरामेडिकल इंस्टिट्यूट डायरेक्टर रही चुका है। तो ये पायोनियर पेरामेडिकल इंस्टिट्यूट जयरे चालू थी तरह हूँ पोते स्टूडेंट छू हमें साथ पायोनियर मेडिकल पेरामेडिकल इंस्टिट्यूट में साइंस विद्यार्थी था मंगोल में एवज रीते एम त्रण ब्रांचों चलती मांगोल केशोद पोरबंदर जयरे अभ्यासक्रम पूर्ण थी गए बाद अमने लोगों ने खबर पड़ी कि जो सर्टिफिकेट आप डमी था एम जयरे एडमिट लीजिए ये समय ये बात करेली थी कि अमे तमने 100% जॉब प्लेसमेंट अपाशूँ एस टी एंड एस सी विद्यार्थियों ने 100% स्कॉलरशिप मिलते अमरा जो सर्टिफिकेट हे ये गवर्मेंट मान्य रहे પણ જ્યારે અમને લોકો સર્ટિફિકેટ આપ્યા ત્યારે સર્ટિફિકેટ ડમી હતા જે ગવર્મેન્ટમાં પણ ના ચાલ્યા અને જોબ પ્લેસમેન્ટની વાત થાય તો કોઈને જોબ પ્લેસમેન્ટ પણ અપાવી નથી અને એસટી અને એસસી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ નથી મળી એ વિરુદ્ધમાં મેં માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી એની એફઆઈઆર કોપી હું મારી પાસે સાથે જ છે એમાં એમનું માનસિંગ સિસોદિયાનું ચોખ્ખું નામ છે બટ એમાં પણ એ કેસમાં એટલું બધું કંઈ થયું નહીં અને અત્યારે જો ફિલહાલ જન એકતા મંચ છે જે જનતાનો પ્રશ્ન સોલ્વ કરે છે તમે આવા વ્યક્તિને ઉપપ્રમુખ પદ આપો છો કે જે ઓલરેડી અંદાજે 100-200 વિદ્યાર્થીનું કરિયર ખરાબ કરીને બેઠો છે તો એ વ્યક્તિ જન એકતા મંચના ઉપપ્રમુખ પદે કેટલા ટકા લાયક છે જે વ્યક્તિ પોતે જે ગરીબ મા બાપ હતા કે જેણે મજૂરી કરી અને પોતાની ફીસ ભરી છે એવા વ્યક્તિઓને જેણે છેતરપિંડી કરી છે તો મારી એક નમ્ર વિનંતી છે કે એમને આ પ્રમુખ ઉપપ્રમુખ પદના લાયક છે જ નહીં એ વ્યક્તિ અને આમાં ઉપપ્રમુખ પદ લાગે છે જનતાનો જે વિશ્વાસ છે પ્રવીણભાઈ રામની સાથે જે જનતા જોડાયેલી છે મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટો જે જોડાયેલા છે તો હું એક સ્ટુડન્ટના નાતે પ્રવીણભાઈ રામને એક વિનંતી કરું છું કે સાહેબ તમે આનું પાસ્ટ હિસ્ટ્રી જાણો શું છે એ જો તમે કોઈ મને કોઈ ઇસ્યુ નથી તમે એને ઉપપ્રમુખ પદે રાખો છો તો હું પોતે એક નાગરિક તરીકે હું એમ કહું છું કે મારો આ પ્રશ્ન સોલ્વ છે તમે સોલ્વ કરો મારા અત્યારે 60-70 વિદ્યાર્થી છે કે જે અત્યારે બિચારા બેરોજગાર થયા છે આ તમારા કારણે ઉપપ્રમુખ પદ મહિના છે માનસિંહ સિસોદિયા એના કારણે તો મારી એક નમ્ર વિનંતી છે કે સાહેબ તમે આ પ્રશ્નનું સોલ્વ કરો વસ્તુ જોઈએ।